રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભારે વરસાદથી ખેતરોમાં ઊભો પાક બળી ગયો છે. કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જેવા વિવિધ પાકો બળી જવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવે ખેડૂતો સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી એક બાદ એક આકાશી અને માનવ સર્જિત આફતોનો સામનો કરી ચૂકેલા ખેડૂતોને આ વર્ષે આશા હતી કે સારો એવો વરસાદ થશે અને ઉત્પાદન સારું થશે અને પોષણ સમા ભાવ મળશે તો ખેડૂતો દેવાના ડુંગરમાંથી બહાર આવી જશે. પરંતુ જાણે કુદરત ધોરાજી પંથકના ખેડૂતો પર રોટી હોય એવું લાગી રહ્યું છે. ખેડૂતોએ ભીમ અગિયારસના રોજ વાવણી લાયક વરસાદ વરસતા કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જેવા વિવિધ પાકોનું વાવેતર કર્યું. બાદમાં વરસાદ ખેંચાયો જેના કારણે પાક નિષ્ફળ ગયો. બાદમાં ખેડૂતોએ મંડળીમાંથી ધિરાણ લઈને ફરી વાવેતર કર્યું અને મહા મહેનતે એ ફરી પાકનો ઉછેર કર્યો અને પાકમાં ફાલ બેસી ગયો. ઉત્પાદનનો સમય નજીક આવ્યો અને ધોરાજી પંથકમાં સતત ધોધમાર વરસાદ પડ્યો જેને લઈને ઊભો પાક બળી ગયો. આ ખેડૂતોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો. ધોરાજી પંથકના ખેડૂતોનું કહેવું છે કે ધોરાજી પંથકમાં પડેલ ભારે વરસાદના કારણે ખેતરોમાં ભારે નુકસાન થયું છે. પાકનો શોથ વરી ગયો. ભારે વરસાદ બાદ ખેતરોનું ધોવાણ થયું. વાવેતરથી લઈને અત્યાર સુધી 5-6 હજારનો ખર્ચ પણ કર્યો, પરંતુ હવે હાથમાં માત્ર ને માત્ર નુકસાની આવશે. ધોરાજીમાં પડેલ ધોધમાર વરસાદના પાણી હજુ ખેતરોમાંથી ઓસરા નથી. ખેતરોમાં પડેલા વરસાદના પાણીને કારણે પાક બળીને ખાક થઈ ગયો છે. આમ ખેડૂતો દેવાના ડુંગરમાં દબાઈ જશે. હવે ખેડૂતો સરકાર સમક્ષ સહાયની આશા લગાવીને બેઠા છે. કલ્પેશ ભાષા, ZSTV, ધોરાજી. ખેડૂત છું અને આ વરસાદને કારણે માલ બધો બગડી ગયો છે અતિવૃષ્ટિની કારણે, અને છેલ્લા બે વર્ષથી આ જ રીતે પોઝિશન છે. આ પાક છે તમારી નજર સામે, તમે જોઈ લ્યો, સોયાબીનનો પાક છે એ હાવ બગડી ગયો છે, એમાં કાંઈ લેવા જેવું છે નહીં. અત્યારે ખર્ચો કર્યો તો 3-4 હજારનો ખર્ચો ચડી ગયો છે અને અત્યારે એમાં કાંઈ પાછો હાથમાં આવે એમ છે નહીં. સરકાર પાસે આશા છે કે જલ્દીથી જલ્દી સર્વે કરીને અમને આની ભરપાઈ કરે. અત્યારે અતિવૃષ્ટિ વરસાદ થયો છે, બે વર્ષ થયા પાકમાં કાંઈ થયું નથી, બરાબર છે? બે વર્ષ થયા, હવે અત્યારે હાલમાં ખર્ચો એવડો ચડાવી દીધો છે, પાકમાં કાંઈ હવે હાથમાં લીધા જેવું છે નહીં. હવે અત્યારે શું એમાં કરવું એ કંઈ મહત્ત્વની કંઈ ખબર પડતી નથી. અત્યારે કોઈ જાતનું કાંઈ લીધા જેવું છે જ નહીં. હવે કોઈક સરકાર હવે કાંઈ એમાં સહાય કરે તો કંઈક બે પાંદડે થાય. આમાં કંઈ થાય એમ નથી, વાવેતર થાય, સહાય તાત્કાલિક સહાય કરે ખેડૂતો માટે. કપાસ, માંડવી, એરડા ટોટલી પાકને નુકસાન, સોયાબીન ટોટલી પાકને નુકસાન એટલું થઈ ગયું છે કે હાથમાં કાંઈ વરસાદ થયું હતી, વરસાદ અત્યારે કાંઈ લીધા જેવું છે નહીં. અત્યારે 1.5 વર્ષ ત્યાં પફોડી હાલત થઈ ગઈ છે ખેડૂત માટે, કોઈ જાતનું લીધા જેવું છે નહીં. કંઈ લોકડાઉન નડી ગયું, બધું નડી ગયું.